કિટોન ચેપ્ટર જે આવે છે એની અંદર એક રિએક્શન છે જે બધા સ્ટુડન્ટ્સને બહુ હાર્ડ પડતી હોય છે બધા સ્ટુડન્ટ્સને એને યાદ રાખતા હોય છે એને રટ્ટો મારતા હોય છે અધરવાઇઝ એની જે પ્રોડક્ટ છે કેવી રીતે આવે છે એ એમને નથી ખબર હોતી એ લોકો પ્રોડક્ટ બનાવવા માટે કંઈક ને કંઈક સેટિંગ કરતા હોય છે કે આ બંને વસ્તુ ભેગી થાય એટલે આ પ્રોડક્ટ મળી જાય પણ એ સેટિંગ બધી જગ્યાએ કામમાં ના લાગે જો તમે રિએક્ટન ચેન્જ કરી નાખશે તો પછી તમે દરેક જગ્યાએ સેટિંગ નહીં કરી શકો તો એના માટે મિત્રો આજે આપણે કન્સેપ્ટ કેપ્સ્યુલ સિરીઝની અંદર આપણે એ જ ભણવાનું છે તો હવે સ્ટાર્ટ કરીએ આપણે આલ્ડોલ કન્ડેન્સેશન કે એની અંદર કેવી રીતે પ્રોડક્ટ ફોર્મ થાય છે તો મિત્રો તમને ખબર હશે આલ્ડોલ કન્ડેન્સેશનની અંદર સૌથી પહેલા આપણે આલ્ડીહાઇડ અધરવાઇઝ ઇથેનોલ આપણે એના બે મોલ લઈએ છીએ તો ઇથેનોલના બે મોલ છે ઓર એસિડ આલ્ડીઆઈડના બે મોલ છે એની આપણે રિએક્શન કરીએ છીએ ડાયલ્યુટ એનઓઝ સાથે તો ડાયલ્યુટ એનએચ સાથે રિએક્શન કરીએ તો આપણને એક પ્રોડક્ટ ફોર્મ થાય છે ફર્સ્ટ કે જેની અંદર આલ્ડીઆઈડ ગ્રુપ પણ છે અને આલ્કોહોલ ગ્રુપ પણ છે એટલે આના આલ્ડોલ પ્રોડક્ટ કહેવાય છે આલ્ડીઆઈડ પ્લસ આલ્કોહોલ અને એ પ્રોડક્ટની અંદર આપણે એચ પ્લસ અને હીટ પ્રોવાઇડ કરીને આપણે એલિમિનેશન રિએક્શન કરીએ છીએ અને મોલિક્યુલ રીમૂવ કરીને આપણે અલ્ટિમેટલી આ એક પ્રોડક્ટ છે એ કેવી રીતે ફોર્મ થાય છે આ બંને જે મોલિક્યુલ છે એ કેવી રીતે રિએક્ટ કરે છે ડાયલ્યુટ એનીઓઝનો રોલ શું છે આની અંદર હવે આપણે સમજીએ ના તો આલ્હાઇડ અને આલ્હાઈડ છે અને ડાયલ્યુટ આપણે એનીઓઝ નાખીએ છીએ તો બેઝિકલી મિત્રો આ જે મિકેનિઝમ છે એ ન્યુક્લિયોફિલિક એડિશન છે તમને કદાચ ખ્યાલ હશે કે બેઝિક ઓર્ગેનિક જે મિકેનિઝમ જે આવશે એની અંદર ન્યુક્લિયોફિલિક એડિશન મિકેનિઝમમાં આવશે તો આની અંદર ન્યુક્લિયો કોણ છે ન્યુક્લિયો તો આપેલો નથી ઓએચ માઇનસ સીએન માઇનસ સીએલ માઇનસ આ બધા ન્યુક્લિયો છે પણ અહીંયા ન્યુક્લિયોફાઇલ તો આપેલો નથી તો હવે સમજીએ કે ન્યુક્લીઓ ફાઇલ આપ્યો નથી પણ જનરેટ કેવી રીતે થાય તો અહીંયાથી આ જે NaOH માંથી જે OH- છે એ OH- મિત્રો આલ્ડીહાઇડના કોઈ પણ એક મોલેક્યુલ ઉપર એટેક કરશે કેવી રીતે એટેક કરશે જોઈએ આલ્ડીહાઇડનો ફર્સ્ટ મોલિક્યુલ છે હું અહીંયા આલ્ડીહાઇડનો બીજો મોલિક્યુલ ડ્રો કરું છું હવે આ જે આલ્ડીહાઇડનો જે કોઈ પણ એક મોલિક્યુલ આપણે સેકન્ડ મોલેક્યુલ આને કહી દઈએ આની ઉપર OH- એટેક કરશે હવે ક્યાં આગળ એટેક કરે તો આ મેઈન ફંક્શનલ ગ્રુપ છે એની સાથે આ જે કાર્બન છે એને આલ્ફા કાર્બન કહેવાય અને આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો જ આલ્ડોલ કન્ડેન્સીઝન થાય ઇટ મીન્સ ઓએચ માઇનસ જે હશે એ આલ્ફા કાર્બન ઉપરના હાઇડ્રોજન ઉપર એટેક કરે ઓએચ માઇનસ બેઝ છે એનઓએચ બેઝ છે એમાંથી ઓએચ માઇનસ જનરેટ થાય એ અહીંયાથી આ આલ્ફા કાર્બનના હાઇડ્રોજન ઉપર એટેક કરે અહીંયાથી એચ પ્લસ નીકળી જાય મિત્રો આ બોન્ડ બ્રેક થાય અહીંયાથી એચ પ્લસ નીકળી જાય જો અહીંયાથી એચ પ્લસ નીકળી જાય મિત્રો તો કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે નેગેટિવ ચાર્જ આવશે અને તમને ખ્યાલ હશે કાર્બન ઉપર જો નેગેટિવ ચાર્જ આવે તો એને શું કહેવાય ન્યુક્લિયોફાઇલ ન્યુક્લિયોફાઇલ એટલે જે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે તો હવે આ થઈ ગયો ન્યુક્લિયોફાઇલ હવે આ જે ન્યુક્લિયોફાઇલ છે મિત્રો

તો આ બોન્ડ બ્રેક થયો અહીંયાથી એચ નીકળી ગયો બંને ઇલેક્ટ્રોન કાર્બન જોડે આવી ગયા એટલે આ નેગેટિવ ચાર્જ છે તો આપણે જોઈએ સી એચ ટુ આ નેગેટિવ અને આ સી ડબલ બોન્ડ આ જે ઓ એચ એઝ ઇટ ઇઝ આપણે રાખીએ છીએ હવે આ જે ન્યુક્લિઓ જે જનરેટ થયો છે એ ન્યુક્લિઓફાઇલ કાર્બોનલ કાર્બન ઉપર એટેક કરે કેમ એટેક કરે બિકોઝ આ નેગેટિવ ડેલ્ટા છે આ પોઝિટિવ ડેલ્ટા છે આ જે નેગેટિવ ચાર્જ છે એ કાર્બોનઅલ કાર્બન ઉપર એટેક કરશે ત્યારે એનો નેગેટિવ ચાર્જ જતો રહે આપણે એને રબ કરી દઈએ ના હવે શું થાય મિત્રો તો હવે જેવો આ નેગેટિવ ચાર્જ અહીંયા આગળ એટેક કરે છે આ બંને વચ્ચે સિગમા બોન્ડ બને છે તો આ કાર્બનની વેલેન્સી પાંચ થઈ જાય કાર્બનની કોઈ દિવસ ફાઈવ વેલેન્સી ના હોય ઓન ધ સ્પોટ એ જ ટાઈમે આ કાર્બન શું કરશે ઓક્સિજન સાથેનો પાઇબોન્ડ બ્રેક કરે અને આ પાયબોન્ડ બ્રેક કરીને ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવી જાય નેગેટિવ ચાર્જ આવે હવે ઓક્સિડ ઉપર નેગેટિવ ચાર્જ આવે મિત્રો હવે તમને ખબર છે કે અહીંયાથી આપણે જે એચ પ્લસ જે રીમુવ કરેલો હતો જે એચ પ્લસ અહીંયાથી રીમુવ કરેલો હતો એ ઓએચ માઇનસ જોડે H2O ફોર્મ કરે પણ H2O બેઝની બેઝની પ્રેઝન્સમાં એચ પ્લસ અને ઓએચ માઇનસના ફોર્મમાં હોય ધેટ્સ વાય અહીંયા જે એચ અહીંયા જે ઓક્સિન ઉપર જે નેગેટિવ છે ત્યાં આગળ પાછું એચ પ્લસ જોઈન થઈ જશે મિત્રો ઇટ મીન્સ તમારી પ્રોડક્ટ કેવી રીતે ફોર્મ થશે તો જો હું લખું છું અહીંયા આગળ સી એચ સી ફરીથી આ નેગેટિવ જોડે કોણ આવી જાય એચ પ્લસ કે જે એચ પ્લસ આપણે અહીંયાથી રિમૂવ કરે તો એ એચ પ્લસ અહીંયા ઓક્સિજન જોડે એડ થઈ જશે બાકી બધું એસિટીઝ આવશે સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ અને એચ આવશે ઓકે એટલે મિત્રો આપણને આલ્ડિયાડ અને આલ્કોહોલ આ બંનેની કમ્બાઈન્ડ પ્રોડક્ટ ફોર્મ થાય એને કહેવાય આલ્ડોલ પ્રોડક્ટ તો મિત્રો આ જે આલ્ડોલ પ્રોડક્ટ છે સેમ અહીંયા આગળ મેં ડ્રો કરી લીધે હવે મિત્રો આ જે આલ્ડોલ પ્રોડક્ટ છે એની અંદર આપણે એસિડિક એટમોસ્ફિયર ક્રિએટ કરીએ અને આપણે હીટ પ્રોવાઈડ કરીએ તો શું થાય ધ્યાન રાખજો તો એલિમિનેશન મિકેનિઝમ થશે એલિમિનેશન મિકેનિઝમ ની અંદર કેવી રીતે થાય તો આ જે H+ છે મિત્રો એ જે ઓક્સિજન ની લોન પેર ઉપર એટેક કરશે કેવી રીતે એટેક કરે જોઈએ આપણે મિત્રો આ H+ ઓક્સિજન લોન પેર ઉપર એટેક કરે ઓક્સિજન ની લોન પેર ડોનેટ થઈ H+ ને ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે ઓક્ઝોનિયમ આયન ફોર્મ થાય ઓક્સિજનનો પોઝિટિવ ચાર્જ આવે તો ચાલે નહીં ઓક્સિજનને ઓલવેઝ એની ઇલેક્ટ્રોન વધારે છે બિકોઝ અહીંયા ઓક્સિજન એની લોનપેર આપી દે છે એચ પ્લસને એટલે અહીંયા ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે હવે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે એને સ્ટેબલ કરવા માટે આ આપ બોન્ડ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે જેવો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે મિત્રો ત્યારે શું થાય એને સ્ટેબલ કરવા માટે એને સ્ટેબલ કરવા માટે આ જે આલ્ડીહાઇડ ગ્રુપ છે એના આલ્ફા કાર્બન ઉપરથી આલ્ડીહાઇડના આલ્ફા કાર્બન ઉપરથી અહીંયાથી એક એચ પ્લસ નીકળી જશે મિત્રો ફરીથી આલ્ડીઆઈડના જે આલ્ફા કાર્બન ઉપરનો જે હાઇડ્રોજન હતો જે એસિડિક છે અહીંયાથી એચ પ્લસ નીકળી જાય મિત્રો તો અહીંયાથી એક એચ પ્લસ નીકળી જાય તો આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે ફરીથી અહીંયા બે હાઇડ્રોજન હતા એક એચ પ્લસ નીકળી ગયો તો અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો અને બાજુવાળો કાર્બન પોઝિટિવ છે નેગેટિવ અને પોઝિટિવ બંને વચ્ચે પાઇ બોન્ડ ફોર્મ થઈ જાય એટલે આપણને પ્રોડક્ટ આ રીતે મળશે મિત્રો CH3 CH પછી અહીંયા બંને વચ્ચે ડબલ બોન્ડ આવશે ડબલ બોન્ડ આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવશે અહીંયાથી આપણે એક H રીમુવ કરી નાખ્યો એક H+ ધેટ્સ વાય અહીંયા એક H+ એક H તો રહેશે જ નાઉ હવે નેક્સ્ટ અહીંયા જે પણ છે એ આપણે અહીંયા મૂકી દઈએ તો મિત્રો આ આપણને આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન ની અંદર ફાઇનલ પ્રોડક્ટ મળે છે તો આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન ની અંદર સૌથી પહેલા ન્યુક્લિયોફિલિક એડિશન થાય છે અને લેટર ઓન તમે એસિડિક એટમોસ્ફિયર નાખો અને ડેલ્ટા હીટ પ્રોવાઈડ કરો તો તમને એલિમિનેશન મિકેનિઝમ થશે અને એલિમિનેશન મિકેનિઝમથી વોટરનો મોલિક્યુલ રીમૂવ થાય છે અને આપણને આ જે પ્રોડક્ટ ફોર્મ થાય છે એ પ્રોડક્ટને કહેવાય ઇનાલ પ્રોડક્ટ આલ્કીનનો ઇન અને આલ્ આલ્ડીહાઈડનો આલ ઇટ મિન્સ આને કહેવાય ઇનાલ પ્રોડક્ટ ઇનાલ પ્રોડક્ટ મોર સ્ટેબલ છે બિકોઝ ઓફ રેઝોનન્સ આની જે રેઝોનન્સના કારણે વધારે સ્ટેબલ છે આનો આયુપીસી નેમ જોઈ લઈએ વન ટુ થ્રી ફોર ચાર કાર્બન છે સેકન્ડ નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ છે દેટ્સ વાય આની આયુપીસી નેમ આવશે બ્યુટ ટુ ઇનાલ Thank you friends.